कलाकार एक खूब गिफ्टेड सिंगर पण छे અમારી આખી જર્નીમાં કુશલનો આ ફિલ્મને સક્સેસ કરવામાં બહુ મોટો ફાળો રહ્યો છે કુશલ આઈ વુડ રિક્વેસ્ટ કે તું બધા માટે બે લાઈન તારા ગમતા ગીત ગા આઈ વુડ પ્રિફર એસએસ તારો બટ હા અમારે કે નામે આભાસ તારો મારા મન તો જે રીતી ગયું હવે सुख ज्यां ज्यारे मळे बधाना विचार सुपर रुबीन भाई साथे काम करवानो अने मारी टीम साथे काम करवानो जबरदस्त અમે લોકોએ 200% એફર્ટ્સ લગાડીને ફિલ્મ બનાવી છે તો ફિલ્મ એ ફિલ્મમાં તમને દેખાશે બીજું મારું એ કહેવું છે જો હું ઘણી ઘણી બધે જ બોલું છું અને હજુ પણ બોલીશ કે ગુજરાતી લોકોને ટેગ લાગ્યું છે કે એ લોકોને કોમેડી જ જોવી ગમે છે એવું નથી ગુજરાતી લોકોને ઇમોશન જોવું વધારે ગમે છે અને આ સ્પોર્ટ્સ બેઝ ફિલ્મ નથી સ્પોર્ટ્સ રિલેટેડ ફિલ્મ છે ઇમોશન બેઝ ફિલ્મ છે ગુજરાતી લોકો ઇમોશન જોવા માટે પગલી જાય અને આપણે બધા આ ફિલ્મના ઇમોશનને માણી અને હું બધાને ગેરંટી આપું છું કે આ ફિલ્મને 5 દિવસ તમે ભૂલી નહીં શકો પાંચમા દિવસે થિયેટરમાં જઈને ટિકિટ લઈને ફિલ્મ જોવા બધાને મજબૂર કરશે એ મારી ગેરંટી Good evening, Patanesh. Obviously, there is no Srimati yet. I am over in media, so like verification. But coming back to tonight, we are very, very excited today's evening. And usually, it happens that we have a film that we have to watch. But today, we have a premiere in Mumbai. And I should tell you, Mumbai's premiere was a big hit. हमने बहुत मजा भी आटलो सुंदर अरे यूजुअली एवरी टाइम यू फाइंड अ फिल्म जरे प्रीमियर के दिवस से स्क्रीन थकी हो तेरे एक्टर तरीके ऑलवेज बहुत वो एंजाइटी हो के चली पर आज आई पहलू प्रीमियर है उसे जहां मैंने पोते मेडल इतनी बड़ी कमी है कि आई एम वेरी मच श्योर कि तुमने आ फिल्म बहुत 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 गमशे मेरे शांति से फिल्म मान जो देन छोटा हमारा जे पर फीडबैक Mumbai was fabulous and I know Ahmedabad is going to be bigger અને આ એક એવી વાર્તા છે કે આવી વાર્તાનો ભાગ બનવો દરેક કલાકાર માટે એક બહુ મોટા ગર્વની વસ્તુ છે એટલે આઈ એમ થેન્ક ધ્રુવિન ધ ડિરેક્ટર એન્ડ ધ એન્ટાયર ટીમ ફોર મેકિંગ અ પાર્ટ ઓફ મેડલ થેન્ક યુ સો મચ થેન્ક યુ બધાને એક રિક્વેસ્ટ છે કે આપણે જેને ગુજરાતી ફિલ્મ જોવા માટે આપણે ગુજરાતીઓ જ ખાસ કરીને આપણે ગુજરાતીઓ જ પૂછીએ છે બધા કેવી લાગે સારી લાગી તો જોઉં ના આપણે એટીટ્યુડ બદલી નાખો મરાઠી લોકો મરાઠી આ મરાઠી ગુજરાતી નથી કરતો પ્લીઝ પણ એ લોકોની મેન્ટેલિટી અરે મરાઠી ફિલ્મ હે ના દેખને જાના હી પડેગા સાઉથ ઇન્ડિયન ફિલ્મ હે ના દેખને જાના હી પડેગા તો આજથી આપણા ગુજરાતમાં એવું થવું જોઈએ ગુજરાતી ફિલ્મ હે ના ગુજરાતી લોકો દેખની જોઈએ વાહ મે માઇક મે ની ઇચ્છે જોર છે બી જાનબૂઝ કે હી બોલ રહા બરાબર તો આપણે ગુજરાતીઓ આપણી ગુજરાતી ફિલ્મને દરેક ફિલ્મને સારી ફિલ્મને વધાવી જોઈએ જો તમને સારી લાગે તો દરેક જણ 10 લોકોને મોકલો વાહ ખાલી 10 લોકો વધારે તમારે 10 લોકોને મોકલવાનું પ્લીઝ એ આપણી સારી ફિલ્મો તો જ બનશે આ ફિલ્મ તમને હું નથી કહેતો કે બધાને સારી લાગશે જેને સારી લાગે એ 10 લોકોને મોકલો પ્લીઝ આ રાઉન્ડ ગુજરાતી સિનેમામાં ટીમ વર્ક કોને કહેવાય છે એ તમે આજ આ પિક્ચરમાં જોશો ક્યા વાત છે બરસ ટીમ વર્ક પિક્ચર સારી બની એ માત્ર એક જણનું કામ નથી દરેક ટીમના દરેક સભ્યો પોતાનું 100% આપે છે ત્યારે ડેફિનેટલી મેડલ બને છે તો બહુ જ તો
તો બસ એવી આશા રાખું છું બહુ જલ્દી સિનેમા ઘરમાં જઈએ અને તમે અમને જુઓ માણો અને મેડલને ઘરે ઘરે પહોંચતું કરો એવી એક રિક્વેસ્ટ છે. અને એ વાત ઉપર જે પિક્ચરમાં આવશે ફરી પાછું તમે લોકો અમારા માટે આવ્યા છો અને થેન્ક યુ તમને બધાને તમારો અમૂલ્ય ટાઈમ કાઢીને તમે અહીંયા આવ્યા છો પ્રીમિયર માટે આટલી મોટી સંખ્યામાં. આઈ થિંક આની પહેલા કોઈ બી પ્રીમિયરમાં આટલું પબ્લિક મેં નથી જોયું. જેટલા લોકોને ધ્યાનમાં ગયા હતા એ લોકો સગા વાળાને પણ લઈ આવી ગયા. એટલે આ પ્રસંગ આખો અમારા બધા માટે બહુ હૃદયસ્પર્શી વાત છે. ફિલ્મ વિશે વાત નહીં કરું કેમ કે કલાકાર તરીકે હું માનું છું કે ફિલ્મ એ પોતે બોલે વધારે સારું. અમે બોલીએ નથી બસ ફિલ્મ વિશે પણ થેન્ક યુ તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા માટે થેન્ક યુ વેરી મચ. પહેલા તો જણાવો કે તમે આ ફિલ્મના ડિરેક્ટર છો, તમારું ઇન્ટ્રોડક્શન આપજો. હું ધવલ શુકલ મેડલ ફિલ્મ મેં ડિરેક્ટ કરી છે. આ પહેલાં મેં આ મારી ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ છે. આ પહેલાં મેં ટીવી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ કામ કર્યું છે. આ મારી ફર્સ્ટ ફિલ્મ છે. મેડલ ફિલ્મ તમને લાગશે કે આ એક સ્પોર્ટ્સ રિલેટેડ ફિલ્મ છે. સ્પોર્ટ્સ રિલેટેડ ફિલ્મ તો છે પણ આ એક ઇમોશનની ફિલ્મ. એટલે તમે ગુજરાતી આપણે લોકો એવું આપણા માટે એવું મંતવ્ય છે કે ગુજરાતી લોકોને માત્ર કોમેડી જોવી છે કે કોમેડી એમને ખુશી હસી મજાકની ફિલ્મો જોવે એવું નથી. મારું એવું બહુ જ મંતવ્ય છે કે ગુજરાતી લોકો જેટલું હ્યુમર પસંદ કરે છે એટલું જ ઇમોશન પસંદ કરે છે. અને આ મેડલ ફિલ્મમાં રિલેશનશીપની એક ઇમોશન છે અને એવું ગાઢ ગાઢ ઇમોશન જેને કહીએ ને આપણે કે મિત્રતાનું ઇમોશન કે એક હસબન્ડ વાઇફનું રિલેશન કે એમાં શું તમારા તમે કેવી રીતે ઇમોશનમાં જોડાયેલા હોય અને એ ઇમોશન માટે તમે કંઈ પણ કરવા તૈયાર થઈ જાઓ તો આ સ્પોર્ટ્સ સાથે તમને ઇમોશનલી એટલા તરબતર કરી નાખશે ને કે તમે આ ફિલ્મને હું તમને ગેરંટી આપું છું કે 5 દિવસ ફિલ્મ જોયા પછી 5 દિવસ તમે આ ફિલ્મને ભૂલી નહીં શકો. તો પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે કે આ ફિલ્મ જુઓ અને આપણા માટે ગુજરાતી લોકો માટે એવું કહેવામાં આવ્યું કે આ લોકો કોમેડી જ જોવે છે. ના, એવું નથી. અમે ઇમોશન પણ જોઈએ છે એ પ્રૂવ કરી દો થિયેટરમાં આવીને. અને બધા પ્લીઝ થિયેટરમાં આવો અને આ ફિલ્મ જુઓ. મોટા ગજાની ફિલ્મ અને પ્રોડ્યુસ કરી અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એક એવો મેસેજ પણ આપ્યો કે જો તમે સારા કન્ટેન્ટ લેવા માગો છો તો એના માટે જીગર જોઈએ અને એ જીગર છે ધ્રુવીભાઈ. છેલ્લે મારી જોડે તમારે મેડલ બોલવાનું છે શબ્દ જ્યારે હું કહું. ઓકે, 3, 2, 1 મેડલ. આજે સૌ બધા છો અહીંયા, તમારી ઈચ્છા છે કે આપણા જે ફિલ્મના હીરો એટલે કે અજીત જે છે જયેશ મોરે
એ ફિલ્મનો એક સરસ ડાયલોગ. હેલો, મેડલ ને કમાવી ના શકાય, એને પરિશ્રમથી જીતવું પડે. કોમ્પિટિશન ટેલેન્ટની હોય છે, નાચ જાતની નહીં.